હું એ કામ નહીં કરું છું, આ બધું તો હું ટાઈમ પાસ નથી કરું છું, તો લોકોને ગમે એટલે તો લાઈટ બેલેન્સ હોય એટલા માટે હું કામની વાત કરીને બતાવું છું કે આની કુંડલીમાં શું છે, એસા શું થયું બધું લખ્યું છે ઇંગ્લિશમાં આપણને હિન્દીમાં પણ, અને એ પિકઅપ થવું જોઈએ. પિકઅપ થશે ત્યારે મજા આવશે મને. ચાર પાંચ દિવસ પહેલાં મેં એક વિડીયો બનાવ્યો, એક અમેરિકાનો ગિટારિસ્ટ હતો સ્ટીવી રે વોન કરીને, બહુ જ સુપર ગિટારિસ્ટ હતો. એની કુંડલી કોઈ જોઈ નથી, પણ ટાઈમ ઉપર મને મળી ગયો. આપણા એસ્ટ્રોલોજી પ્રમાણે એ કુંડલી કોઈ જોઈ નથી. એની કુંડલી હોય તો કુલિક કલ્ચર ગ્રુપ જે મને પણ છે, અને એની કુંડલીમાં પિત્ર દોષ પણ છે, એટલે ડબલ બંને ખતરનાક વસ્તુ. આ માણસ એટલે મેં કીધું આ માઉથ સાથે રિલેટેડ હોય, કંઈ ને કંઈ માઉથ સાથે થાય. કુલિક કલ્ચર ગ્રુપ છે, માઉથ સાથે કંઈ ને કંઈ પ્રોબ્લેમ આપે, સ્પીચમાં પ્રોબ્લેમ આપે. તો કોઈ સારી પણ વાત કરવા જઈએ તો એકદમ હાર્શ નીકળે, સામે મને ખરાબ કડવું નીકળે. ઘણી સારી પણ વાત કરીએ પણ સામે મને ખરાબ માની જાય, એ કડું લાગી જાય. આને એવું નહોતું, અને બીજો પ્રોબ્લેમ હતો, આ માણસ 6 વર્ષનો હતો ત્યારે એ ડ્રિંક કરવા લાગ્યો. 6 વર્ષનો હતો, 6 વર્ષનો એના ફાધરના ડ્રિંકમાંથી પીતો હતો. અચ્છા, પછી એ ટાઈમે તો થોડું મળે, બધાએ પીવાના રહ્યું છે. એના ફાધર માટે જ્યારે ઘરે ના હોય ત્યારે પોતે બોટલ શોધીને પોતાના ડ્રિંક્સ બનાવવા લાગ્યો. અચ્છા, પછી જ્યારે 30 કે 32નો હતો ત્યાં સુધી એને બધા ડ્રગ્સ જેટલા એને મળ્યા બધા ટ્રાય કરી દીધા. અચ્છા, અને પછી એને ડિસાઇડ કર્યું કે મને આ બધું નથી કર્યું, મારા માટે ખાલી આલ્કોહોલ અને કોકેન છે. એને ડિસાઇડ કર્યું કે મને આ બે ડ્રગ્સ કરાવે, આલ્કોહોલ અને કોકેન, બીજું મારે મને કરવું. એનું જે એડિક્શન હતું એના પીક પર, એની હાઈટ પર, એ એક દિવસમાં 0.90 લિટર વિસ્કી પીતો હતો. એટલે એક લીટરથી પૂરી હું સમજો છેલ્લે શું કીધું તે, એ દરરોજ 1 લિટર જેટલું વિસ્કી પીતો હતો. 1 લિટર દિવસનું 1 લિટર, અને 7 ગ્રામ કોકેન કરતો હતો. અચ્છા, 7 ગ્રામ એટલે બહુ થઈ જાય. અચ્છા, 1 ગ્રામ પણ બહુ થઈ જાય, કદું ન જોયો હતો. પણ પછી ગિટારિસ્ટ તો સુપર હતો, બહુ સરસ રમત હતો ગિટાર. આજ સુધી લોકો એને વન ઓફ ધ બેસ્ટ ઓફ ઓલ ટાઈમ માને છે, સ્ટીવી રે વોન. પછી શું છે ભાઈ સાથે અને એક લગ્ન તૂટી ગયા, એ બંને કહી શકે, આ કુલિક કચેરીઓ પણ કહી શકે અને કુલિક કચેરી લગ્ન તૂટી નાખ્યા ભાઈ. એ કચેરી શો ગાડી આવતો છે, એમાં એવું હતું કે એ જગ્યાથી એ જગ્યાએ પહોંચવા માટે અને એમાં બહાર નીકળવા માટે હેલિકોપ્ટર કે પ્લેનથી જ થાય. તો એના માટે હેલિકોપ્ટર પર જગ્યા નહોતી, સીટ નહોતી. કોઈએ એની જગ્યા આપી દીધી એને કે ભાઈ તને નીકળવું છે, એથી તું જા, હું પછી બીજું પાછી દઈ જઈશ. હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું.